જય જલારામ વિદ્યાર્થી મિત્રો કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર એકના લેક્ચર નંબર છ માં આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો અગાઉ આ પ્રકરણનો લેક્ચર નંબર પાંચ જોયો હતો અને એ લેક્ચર નંબર પાંચમાં આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા વિશે શીખ્યા હતા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું એ પણ જાણ્યું હતું તો વિદ્યાર્થી આજના લેક્ચરની અંદર આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એટલે શું જાણવાનું છે અને સાથે સાથે સારણ અને ખોરાપણું એટલે શું એ પણ જાણીશું તો વિદ્યાર્થી મિત્રો જો તમારે આ લેક્ચરની અંદર આવતા દરેકે દરેક પ્રશ્ન જો તમારે ડિટેલમાં શીખવા હોય તો આ લેક્ચર એન્ડિંગ સુધી જ જુઓ જેથી તમને દરેકે દરેક ટોપિક ડિટેલમાં આવડી જાય વિદ્યાર્થી મિત્રો તો આવો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આપણે આ લેક્ચરમાં કયા પ્રશ્નો શીખવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે આજે શીખવાનું છે ઓક્સિડેશન અને ડિડક્શન પ્રક્રિયા એટલે શું

હવે આને નીચે બર્નર વડે ગરમ કરવાની છે બરાબર બર્નર વડે ગરમ હવે જો જેવું બર્નર વડે આપણે એને ગરમ કરીશું ને અને થોડી વધારે ગરમ કરીશું ને તો થોડા સમયમાં જે કથ્થઈ રંગનો જે ભૂકો હતો ને વિદ્યાર્થી મિત્રો એ કાળા રંગનો બની જશે વિદ્યાર્થી મિત્રો આ જે કાળા રંગનો ભૂકો બનશે બરાબર વિદ્યાર્થી મિત્રો એ શેનો છે એ જાણવા માટે આપણે એક પ્રક્રિયા જોઈશું તો જો આ કોપર છે વિદ્યાર્થી મિત્રો એ કથ્થઈ રંગની લીધી એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ કેમકે ગરમ કર્યું એટલે તો કોપર ઓક્સાઇડ બન્યું અને આ જે કોપર ઓક્સાઇડનો જે રંગ હતો એ કાળા રંગનો હતો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓક્સિજનનો ઉમેરો થયો માટે આને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે તો એનો વ્યાખ્યા કેવી રીતે આપી શકાય તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થાય એટલે ઓક્સિજન પદાર્થ મેળવે તો એને ઓક્સિડેશન કહે છે તો વિદ્યાર્થી મિત્રો કથ્થઈ રંગમાંથી કાળા રંગનો પદાર્થ બન્યો કથ્થઈ રંગ કોપર હતી કાળા રંગનો કોપર ઓક્સાઇડ હવે આપણે શું કરવાનું છે કે કાળા રંગમાંથી કથ્થઈ રંગ પાછો છે છે તો જે કોપર ઓક્સાઇડ બરાબર એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરું તો ફરી પાછું અને પાણી પણ છૂટું પડે છે એટલે અહીંયા જે કાળા રંગનો કોપર ઓક્સાઇડ હતો એમાંથી ફરી પાછો કથ્થઈ રંગનો કોપર છૂટો પડે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપર જે કથ્થઈ રંગમાંથી કાળા રંગનો પદાર્થ બન્યો અને નીચે કાળા રંગમાંથી કથ્થઈ રંગનો પદાર્થ બન્યો

કોઈ રાસાયણિક પ્રક્રિયામાં જો કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે તો એને ઓક્સિડેશન કહેવાય અને જો કોઈ પદાર્થ ઓક્સિજન ગુમાવે તો એને રિડક્શન કહેવાય મેળવે તો ઓક્સિડેશન ગુમાવે તો રિડક્શન હવે આપણે જે પેલી પ્રક્રિયાથી કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ તો કોપર અને પાણી છૂટું પડ્યું તો આમાં કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કોપર ઓક્સાઇડ છે એમાંથી કોપર બને છે તો એમાં ઓક્સિજન દૂર થાય છે બરાબર અને હાઇડ્રોજન છે એની અંદરથી પાણી બને છે એમાં ઓક્સિજનનો ઉમેરો થાય છે તો અહીંયા જેમાંથી ઓક્સિજન દૂર થાય છે એને રિડક્શન કહેવાય અહીંયા ઓક્સિજનનો ઉમેરો થાય છે એટલે કે ઓક્સિડેશન કહેવાય છે તો જેમાં ઓક્સિજનનો ઉમેરો થાય તેને ઓક્સિડેશન કહેવાય અને જેમાં ઓક્સિજન દૂર થાય એને રિડક્શન કહે છે તો વિદ્યાર્થી મિત્રો આ બંને પ્રક્રિયા ભેગી થાય તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે તો અહીંયા ઓક્સિજન દૂર થાય છે ઉપરની પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય છે ઉપર ઓક્સિડેશન નીચે રિડક્શન બંને પ્રક્રિયા ભેગી થાય તો રેડોક્સ પ્રક્રિયા છે આના માટે એક બીજું ઉદાહરણ સમજીશું અહીંયા જીક ઓક્સાઇડમાંથી જીક મળે છે એટલે કે ઓક્સિજન વાયુ દૂર થાય છે માટે એને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે જ્યારે ઉપર ઓક્સિજનનો ઉમેરો થાય છે બરાબર એટલે કે એને ઓક્સિડેશન કહે છે વિદ્યાર્થી મિત્રો હવે આ એક પ્રક્રિયા છે જે તમારે જાતે કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો તમે જાતે કરીને મને કહો કે કયા પદાર્થનું ઓક્સિડેશન થાય છે અને કયા પદાર્થનું રિડક્શન થાય છે હવે બીજી રીતે આપણે ઓક્સિડેશનની વ્યાખ્યા આપીએ તો કેવી રીતે અપાય જો કોઈ પ્રક્રિયામાં પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય ઓક્સિજનનો ઉમેરો થાય અને હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન કહેવાય છે જ્યારે પ્રક્રિયામાં ઓક્સિજન ગુમાવાય અને હાઇડ્રોજન મેળવાય ને એને રિડક્શન કહેવાય છે તો ઓક્સિડેશન અને રિડક્શન એકબીજાથી વિરોધી પ્રક્રિયા છે ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય ને હાઇડ્રોજન દૂર થાય જ્યારે રિડક્શનમાં ઓક્સિજન ગુમાવાય અને હાઇડ્રોજન મેળવાય તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શીખીશું સારણ અને ખારાપણો તો વિદ્યાર્થી મિત્રો સારણવાળો જે ટોપિક છે એ તમારે ધાતુ અને અધાતુ ચેપ્ટરની અંદર ડિટેલમાં શીખવાનો છે તે છતાં પણ હું તમને અહીંયા એની બેઝિક માહિતી આપું જ્યારે કોઈ ધાતુ ભેજવાળી સપાટી પર હોય ત્યારે એને જે કાટ લાગવાની પ્રક્રિયા છે એટલે કે ધાતુનો રંગ દૂર થઈ જાય એને સારણ કહેવામાં આવે છે એ સારણ ન થાય એના માટે ધાતુને ભેજવાળી સપાટી પર રાખવી જોઈએ નહીં એની પર ઓઇલ પેઇન્ટ કલર કરવો જોઈએ ગેલવેનાઇઝિંગ કરવું જોઈએ હવે આ જે ખારાપણું ખારાપણું એટલે શું જ્યારે કોઈ તેલી પદાર્થ બરાબર લાંબા ગાળે રહે છે ત્યારે એ એનો સ્વાદ ખરાબ થઈ જાય છે એટલે કે એને ખારાપણું આવે છે તો એની અંદર લોકો એન્ટી ઓક્સિડેશન ઉમેરે છે કેમ લાંબા ગાળે એનો સ્વાદ જેવો છે એવો જળવે રહે એમાં તેલ છે ઘી છે એની અંદર એન્ટી ઓક્સિડ ઉમેરાય છે એટલે લાંબા ગાળે તેલી પદાર્થ બગડી ના જાય હવે તમે ફૂડ પેકેટ્સને બધા જોયા હશે તો એ બી તેલી પદાર્થો હોય છે એ પણ લાંબા ગાળે ખરાબ થઈ જાય છે એટલે કે એની અંદર ખોરાક આવે છે કે એનો સ્વાદ બગડી જાય છે તો એની અંદર નાઇટ્રોજન વાયુ ભરાય છે તમે કુરકુર પેકેટ જોયા હશે કે એની અંદર કુરકુડે કરતાં જે પેલી હવા હોય છે એ વધારે હોય છે એ હવા કોના કારણે વધારે હોય છે વિદ્યાર્થી મિત્રો તો નાઇટ્રોજન વાયુ અંદર ભરવામાં આવે છે આમ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની અંદર આપણે શીખ્યા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા એટલે શું તથા સારણ અને ખોરાપણું એટલે શું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે જ્યારે જૈવિક પ્રક્રિયા ચેપ્ટર જે ચાલી રહ્યું છે આપણી ચેનલ પર એનો ભાગ બે એટલે કે લેક્ચર નંબર ટુ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકરણ એકની અંદર છ લેક્ચર લીધા એમાં પ્રકરણ એકમાં વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણની પ્રસ્તાવના શીખ્યા હતા લેક્ચર બેની અંદર સંયોગીકરણ લેક્ચર ત્રણમાં વિઘટન લેક્ચર ચારમાં વિસ્થાપન લેક્ચર પાંચની અંદર ધ્વિસ્થાપન લેક્ચર છની અંદર આપણે ઓક્સિડેશન રિડક્શન સારણ અને ખોરાપણા વિશે શીખ્યા તો દરેક વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર જેમ તમે એન્ડિંગ સુધી જુઓ એમ દરેકે દરેક છ છ લેક્ચર વારંવાર તમે એન્ડિંગ સુધી જુઓ જેથી આ ચેપ્ટરની અંદર આવતા દરેકે દરેક ટોપિક તમને આવડી જાય અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો જેથી એ લોકો પણ આ ટોપિક ભણી શકે આ સાથે દરેક વિદ્યાર્થીનો આભાર જય જ